ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના 5 ગામોના 1500 લોકોનું સ્થળાંતર કરાવાયું છે. નર્મદા કાંઠાના ઓરપટાર, જૂની તરસાલી, તોથીદરા, જૂનાપોરા, જરસાડ ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સરદાર સરોવર ડેમમાંથી દરવાજા ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો નોંધાતા ઝઘડિયા તાલુકાનું તંત્ર પણ એલર્ટ બન્યું હતું અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા 5 ગામોના અંદાજે 1500 ઉપરાંત લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરી છે. ઝઘડિયા મામલતદાર જે એ રાજવંશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના કુલ 14 ગામો નર્મદા નદીના કાંઠા વિસ્તાર નજીક આવેલા છે અને તમામ ગામોમાં પાણીનો ભરાવો થવાની શક્યતા હોય ગામોના આગેવાનો સરપંચો સાથે વાતચીત કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વધુમાં ભરૂચ કલેક્ટર કચેરીમાં બેઠક મળી હતી જેમાં નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં જિલ્લા સ્તરેથી એક એક અધિકારી હાજરી આપશે અને નદીના પાણીની સ્થિતિ અંગે સતત વોચ રાખશે. હાલ તો નર્મદા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળતા ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા ઓરપટાર, જૂની તરસાલી, તોથીદરા, જૂનાપોરા, જરસાડ ગામોના અંદાજે 1500 ઉપરાંત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ મામલતદારે જણાવ્યું હતું. તો બીજી તરફ રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયદીપસિંહ જાદવ પણ સ્ટાફના જવાનો સાથે નર્મદા કાંઠાના ગામોમાં પહોંચી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસેડવાની અપીલ કરી લોકોને સ્થળાંતર કરવામાં મદદરૂપ બન્યા હતા. ઝઘડિયા તાલુકાના કુલ 14 ગામમાં અમે દરેક જગ્યાએ એક એક નાયબ મામલતદાર એની સાથે કારકુણ તલાટી આખી ટીમની નિમણૂક કરી છે. 14 ગામમાં માણસો ફરે છે. તેમજ અમારા કલેક્ટર સાહેબે ગઈકાલે બી કલેક્ટર ઓફિસની અંદર મિટિંગ લઈ અને ઝઘડિયા પ્રત્યે સારું એવું ધ્યાન આપ્યું છે અને દરેક ગામમાં જિલ્લા કક્ષાએથી બી ક્લાસ 1 ઓફિસરની અહીંયા નિમણૂક કરી છે કે કોઈ પણ ગામમાં કંઈ પણ અડચણી બનાવે નહીં અને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એના માટે સાહેબે વ્યવસ્થા કરેલી છે. અમે બી અત્યારે હાલ હું અત્યારે અહીંયા જૂની તરસાલી છું અને જૂની તરસાલીમાં પાણી લગભગ ચડી રહેલું છે. અત્યારે ગોલ્ડન બ્રિજ ઉપર 27 ફૂટ જેટલું પાણી છે એટલે આ ગામને અમે સ્થળાંતર કરવા માટે અમે ચાલુ કરી દીધું છે. બીજું કે અહીંયા જૂની તરસાલી, ટોઠીદરા છે, આ લોકોના ભાલોદની અંદર જે સ્કૂલો છે ત્યાં વ્યવસ્થા કરી છે. એક બાજુ જૂનાપોરા છે ત્યાં અવિધા માટે વ્યવસ્થા કરી છે. જરસાદને બી અમે સ્થળાંતર કરાવતા છે. આ પ્રમાણે દરેક જગ્યાએ અમારે સ્થળાંતરની કામગીરી ચાલુ છે. અંદાજે કેટલા લોકોનું સ્થળાંતર ચાલુ છે? અંદાજે હાલ લગભગ 6-7 ગામમાં થોડે દરિયાના કાંઠે નદીના કાંઠે છે એટલે 1500-1600-1700 આજુબાજુ સાંજ સુધીમાં સ્થળાંતર થઈ જશે. કેમેરામેન સતીશ વસાવા સાથે પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ.